નમસ્કાર બાળમિત્રો, યુ ઓલ આર એન્જોઈંગ ઇંગ્લિશ ક્લાસ. વિવિધ પ્રવૃત્તિઓ કરતા કરતા અંગ્રેજી શીખી રહ્યા છીએ ત્યારે આજે પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ ક્લાસરૂમમાં કરીશું અને અંગ્રેજી શીખીશું. ટુડે વી સ્ટાર્ટ અવર ક્લાસ વિથ સમ લિસનિંગ એક્ટિવિટી. યુ હેવ ટુ લિસન ધી સાઉન્ડ્સ ઓફ ડિફરન્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. લિસન ઇટ કેરફુલી એન્ડ You have to identify the birds and animals from their sounds. Okay, now be ready and listen the sound. Okay, the first sound is Now tell me, whose sound is it? Yes, you are right. It's the sound of cat. Now listen the next one. Tell me, whose sound is it? Yes, it's the sound of sheep. Now Be ready to identify the bird from its sound. Tell me, whose sound is it? Yes, you are right. It's the sound of crow. Now, listen the next one. Whose sound is it? Yes, it's the sound of cock. કે જેના અવાજથી સવાર થાય છે, બરાબર ને? Well done students, you all have identified the birds and animals from their sounds very correctly. Do you want to know something more about some birds and animals? Yes, I know you all are interested to know about some birds and animals. Such kind of activity is given in the textbook on page number 61. Open your textbook, page number 61, activity 8. Let's read the instruction first. Study the table. Use the vocabulary, make questions as shown in the example. બાળકો, આપેલ ટેબલમાં
જોઈ શકીએ છીએ કે દેર આર વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ કોલમ્સ. ઇન ધ ફર્સ્ટ કોલમ નેમ ઓફ ધી બર્ડ્સ એનિમલ્સ એન્ડ ઇન્સેક્ટ્સ આર ગિવન. ઇન ધ સેકન્ડ કોલમ યુ કેન સી ધ ઇન્ફોર્મેશન અબાઉટ એનિમલ્સ ડ્વેલિંગ મીન્સ ધ નેમ ઓફ ધી રેસિડન્સ. ઇન ધ થર્ડ કોલમ દેર ફૂડ ઇઝ ગિવન. એન્ડ ઇન ધ ફોર્થ કોલમ દેર બેબી નેમ ગિવન. એન્ડ ફિફ્થ કોલમ ધેર વોઇસીસ આર ગિવન. બાળકો, વિવિધ પશુ પક્ષી અને જીવજંતુઓ વિશે આપેલી માહિતીનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવવાના છે. પણ હા, તે પહેલાં લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ગીવન વોકેબ્યુલરી ફર્સ્ટ. ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ વિથ વન ઓફ ધી સ્મોલેસ્ટ ઇન્સેક્ટ, એન એન્ટ. બાળમિત્રો, યુ હેવ ઓલરેડી લર્ન્ડ ઇન એક્ટિવિટી ટુ સો મેની થિંગ્સ અબાઉટ એન્ટ, એઝ ઇટ્સ ડ્વેલિંગ પ્લેસ, ઇટ્સ ફૂડ, એન્ડ યુ હેવ લર્ન્ડ ધી હોલ સ્ટ્રક્ચર ઓફ એન્ટ્સ રેસિડન્સ ઓલ્સો. નાવ ટેલ મી, વેર ડઝ ધી એન્ટ લીવ? યસ, યુ આર રાઇટ. એન્ટ લીવ્સ ઇન ધી એન્ટ હિલ. નાવ લેટ સી ધી ફૂડ ઓફ ધી એન્ટ. એન્ટ ટેક્સ ઓલ ટાઈપ્સ ઓફ ગ્રેન્સ ઇન ઇટ્સ ફૂડ. ઇટ ટેક્સ ગ્રેઇન ફ્લોર ઓલ્સો, એન્ડ સમટાઈમ્સ યુ ફાઇન્ડ ગ્રેઇન ફ્લોર સરાઉન્ડિંગ ધી એન્ટ હિલ. રાઇટ? નાવ ટેલ મી, વોટ ડુ વી કોલ ધ યંગ બેબી ઓફ એન્ટ? યસ, ઇટ્સ કોલ ગ્રબ. ચિલ્ડ્રન, નાવ ટેલ મી, વોટ અબાઉટ ધ વોઇસ ઓફ એન્ટ? શું ક્યારેય તમે કીડીનો અવાજ સાંભળ્યો છે? નહીં ને. એન્ટ્સ વોઇસ ઇઝ સો લોઅર. ઇન અવર સરાઉન્ડિંગ અધર વોઇસીસ આર લાઉડર દેન ધ વોઇસ ઓફ એન્ટ. એન્ટ્સ વોઇસ ડાયમેન્શન્સ આર ટુ લોઅર, સો વી કેન નોટ હિયર ઇટ. સો હિયર દેર ઇઝ નો સાઉન્ડ ઓફ એન્ટ. સો ફ્રેન્ડ્સ, એન્ટ્સ લીવ્સ ઇન ધી એન્ટ હિલ. ઇટ ઇટ્સ ગ્રેન્સ એન્ડ ગ્રેઇન ફ્લોર. ઇટ્સ યંગ બેબી ઇઝ કોલ્ડ ગ્રબ. એન્ડ દેર ઇઝ નો સાઉન્ડ ઓફ એન્ટ. ચિલ્ડ્રન, નાવ સી ધ નેક્સ્ટ એનિમલ. ઇટ્સ કાઉ. લેટ્સ સી ધ રેસિડન્સ ઓફ કાઉ. Where does the cow live? Yes, cow lives in shed. Now see the food of the cow. Cow takes grass and all types of grains in its food. It takes roti also. Now, see the pictures and tell me, what do we call the young baby of cow? Yes, the young baby of cow is called calf. Now, listen the sound of cow. Listen it carefully. It's called moo. Now
we talk about one of the faithful animal, dog. Children, in our surrounding we find dog. We find the dog in our street also. And we can see dog makes kennel in the street also. Dog eats roti and meat in its food. Now, see the pictures and tell me what do we call the young baby of dog? Right, friends, it's called puppy. Now listen the sound of the dog. Its sound is called bark. બાળ દોસ્તો, પશુ પક્ષી અને જીવજંતુઓ એ દરેકને પોતાની એક ભાષા હોય છે. એ વાત અલગ છે કે તેમની વાતો આપણે સમજી શકતા નથી. તે દરેક પોતાની ભાષામાં વાતો કરે છે. બાળ દોસ્તો, ધ કિંગ ઓફ ધી ફોરેસ્ટ લાયન એન્ડ અપ્પુ ભૈયા એન્ડ એલિફન્ટ બોથ આર ટોકિંગ સમથિંગ. લેટ્સ લિસન. What do they talk? Hello friends, I am the king of the forest. Today, I am here to talk with you about me. I like hunting of forest animals and enjoy to eat meat of the animals in my food. So, my food is meat. I love my small cute baby. It's called Cub. How can I forget to talk about my voice? My voice is called Roar. It's so loud. Would you like to listen it? Listen. Yes. હા બાળકો, મારી ગર્જનાથી સૌ કોઈ ડરી જાય છે. તમે પણ ડરી ગયા ને? હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અપ્પુ. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ સર્કસ. યુ કેન સી મી ઇન ધ સર્કસ. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ. આઈ ઈટ લીવ્સ ઓફ ટ્રી. માય બેબી ઇઝ called calf. Children, now listen my voice. હા બાળકો, મારો અવાજ પણ સિંહની ગર્જના જેવો જ મોટો છે. ઇટ્સ કોલ્ડ ટ્રમ્પેટ. હે અપ્પુ ભૈયા, ડુ યુ નો હુ ઇઝ ધી મોસ્ટ ઇન્ટેલિજન્ટ એન્ડ સોશિયલ એનિમલ? યસ, આઈ નો. Man is the most intelligent and social animal. Hey, tell me, where does the man live? Man lives in the home. Men are having different kind of home. Some lives in hut, some lives in flat, or some lives in bungalows. And what does man eat? Men eat vegetable and fruit, roti, and sometimes takes non-veg food also. Hey, as your young baby is called calf and my baby is called cub, what do we call the young baby of man? Man's baby is called child. So friends, lion's dwelling place is forest. Its food is meat. Its young baby is called cub. And its voice is called roar.
elephant's dwelling place is forest. Its food is leaves of tree. Its baby is called calf. And its voice is called trumpet. Man's dwelling place is home. Man's food is vegetable food or non-veg food. Man's baby is called child. Students, पेज नंबर 61 पर आपेल टेबल मां रजू थयेल वोकेबुलरीनी मददथी आपणे विविध जीवजंतुओ, पशु अने पक्षीओना ड्वेलिंग प्लेसिस, फूड, बेबी नेम अने तेमना साउंड्स विषे जाण्यु। साथे साथे आपणे प्रश्नो केवी रीते पूछाय ते पण जोता गया, जेम के वेर डज धी काव लीव, वेर डज धी गॉट लीव, Where does the dog live? આમ આપણે જ્યારે કોઈ પ્લેસ વિશે માહિતી મેળવવાની હોય ત્યારે WH where નો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછીએ છીએ અને એ તમે અગાઉ પણ શીખી ગયા છો. ત્યારબાદ કોલમ નંબર 3, 4 અને 5 એટલે કે ફૂડ, યંગ બેબી અને સાઉન્ડ્સ વિશે જ્યારે જાણવું હોય ત્યારે આપણે WH વોટ નો ઉપયોગ કર્યો, જેમ કે વોટ ડઝ ધી કાઉ ઈટ, વોટ ડઝ ધી ગોટ ઈટ, વોટ ડુ વી કોલ ધી સાઉન્ડ ઓફ ડોગ, વોટ ડુ વી કોલ ધી સાઉન્ડ ઓફ હોર્સ અને સાથે સાથે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન પણ આપણે જોતા ગયા, જેમ કે ડઝ ધી કાઉ બાર્ક, ડઝ ધી ગોટ મૂ, ડઝ ધી હોર્સ બ્લીટ. તો આ રીતે બાળકો તમારે WH વેર, વોટ તેમજ ડઝનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવવાના છે, જે માટેનું ઉદાહરણ પેજ નંબર 62 પર આપેલું છે. So turn your page and see the example given on page number 62. Let's read it first. Question 1 is, does the cow move? Second question is, where does the dog live? The third question is, what does lion eat? The fourth question is, What do we say, the baby of a goat? Or we can also read it like, What do we call the baby of goat? બાળકો, ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવવા માટે તમારે પેરમાં બેસવાનું છે. રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રોને વિનંતી કે બાળકોને પેરમાં બેસાડે તે માટે તમને અહીંથી થોડો સમય ફાળવવામાં આવે છે. બાળકો પેરમાં બેસી ગયા ને, હવે સ્ક્રીન પર ચિત્ર જોતા જાઓ અને મિત્રની મદદ લઈને પ્રશ્નો બનાવતા જાઓ. અને હા, પ્રશ્ન બનાવતી વખતે પેજ નંબર 61 પર આપેલ ટેબલની મદદ લેવાનું ભૂલતા નહીં. હવે પ્રશ્નો બનાવતા જાઓ, તે માટે તમને સમય ફાળવવામાં આવે છે.
Friends, I am sure you try your best to make maximum questions. હવે તમારે તમે બનાવેલા પ્રશ્નોને વર્ગ સમક્ષ મૂકવાના છે. શિક્ષક મિત્રોને વિનંતી કે બાળકોએ બનાવેલા પ્રશ્નોનું ફ્રેમિંગ, એટલે કે બાળકોએ જે WH, વોટ, વેર તેમજ ડઝનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવ્યા છે, તેનું ક્વેશ્ચન ફ્રેમિંગ બરાબર થયું છે કે નહીં તે ચકાશે. અને જે જોડીએ સૌથી વધારે પ્રશ્નો બનાવ્યા હશે તે વર્ગખંડમાં વિજેતા થશે. ફ્રેન્ડ્સ, ઇન ટુડેઝ ક્લાસ વી ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. યુ હેવ ઓલ્સો લર્ન ટુ મેક ક્વેશ્ચન્સ બાય યુઝિંગ WH, વોટ એન્ડ વેર. યુ હેવ લર્ન ટુ મેક ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ ઓલ્સો બાય યુઝિંગ ધી વર્બ ડઝ. એન્ડ યુ એન્જોય ક્વેશ્ચન ફ્રેમિંગ વિથ યોર ફ્રેન્ડ્સ. Right, with all this thing, here activity number 8 is completed. Friends, in the next class, you have to come with some photographs of community helpers, like the photograph of cobbler, carpenter, doctor, electrician and tailor. આ સાથે શિક્ષક મિત્રોને વિનંતી કે પ્રોજેક્ટ વર્ક માટે જરૂરી સાધન સામગ્રી પણ વર્ગખંડમાં સાથે રાખે. સો ઇન ધ નેક્સ્ટ ક્લાસ વી વિલ મીટ વિથ પ્રોજેક્ટ વર્ક. ટિલ ધેન, બાય બાય.